तो आत्मधर्म को समझो, जब हमारी अविद्या यानी जब हमारी पूतना मर जाए त्यारे आ प्रकारनी आसक्ति कि जे भगवद अनुपयुक्त वस्तु छे एनो हूँ त्याग करू, कारण के सर्व जगत नो सार तो भगवान छे अने एमा एनी प्रसन्नता नथी, एमा एनु सुख नथी, तो पछी एवा हूँ कार्य न करू। जारे पूतना मरी जाए त्यारे आवी आसक्ति थाय छे। સત્તાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો, લૌકિક આસક્તિઓને ભગવાને એમની વ્રજવાસીઓની છોડાવી, આગળ તૃણાવ્રતનો ભગવાને ઉદ્ધાર કર્યો। તૃણાવ્રત એવી બ્રજમાં આંધી આવી, એવી આંધી આવી અને એ તુફાન ઓલો આપણાની વંટોળીઓ આવે અને એ આંધીમાં પછી ગોળ ગોળ માટીને આમ ગોળ ગોળ ફેરીને આમ ઉપર લઈ જાય, જે એની વચ્ચે આવે ઉડાવીને લઈ જાય, એટલે એવી તૃણાવ્રત આવ્યો બ્રજમાં। બધા ગભરાવા લાગ્યા, હવે તૃણાવર્ત આવ્યો ત્યારે શું થયું, ઠાકોરે પોતાનું સ્વરૂપ ભારી કરી લીધું, હવે યશોદાજીથી ઉપડા નહીં, એવા ભારી થઈ ગયા, એવા ભારી થઈ ગયા, ઉપડા નહીં, તો હવે ત્યાં જ એમને નીચે પધરાવી દીધા અને ઓલો તૃણાવર્ત આવ્યો ઠાકોરજીને ઉડાવીને લઈ ગયો। હવે પ્રભુ એ તૃણાવર્તમાં એ ઉડાવીને તો લઈ ગયો, તૃણાવર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો, તૃણાવર્ત શાંત થયો। આજે તૃણાવર્તની જે લીલા છે કે તૃણાવર્ત શું છે, શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે એ સમયે જેવી રીતે તૃણાવર્ત આવ્યો હતો અને કૃષ્ણને ઉપાડીને લઈ ગયો, એવી રીતે આજના સમયમાં પણ સાવધાની રાખજો, તૃણાવર્ત ઘર ઘરમાં આવી ગયો છે અને એ તૃણાવર્ત આવીને શું કરશે, કૃષ્ણને ઉપાડીને લઈ જશે। એટલે તમારા ભાવ, તમારી જે ભક્તિ છે એ ભક્તિ તૃણાવર્તને ઉપાડીને લઈ જશે, ભક્તિને લઈ જશે તૃણાવર્ત। કયો તૃણાવર્ત આવ્યો છે, કામ ક્રોધ અને લોભ, આ ત્રણ દ્વાર છે તૃણાવર્ત નાવના। એટલે જ ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદ એતત ત્રયમ ત્યજેત। શ્રીમદ ભગવદ્ ગીતા મેં આજ્ઞા કરતે હૈં કે યે તીન નર્ક કે દ્વાર હૈ, કામ ક્રોધ તથા લોભ। કામેન કર્મનાશ સ્યાદ ક્રોધેન જ્ઞાનનાશનમ, કામનાઓ સે ઇચ્છાઓ સે કર્મ કા નાશ હોતા હૈ, કિયે હુએ કર્મ કા, ક્રોધ સે જ્ઞાન કા નાશ હોતા હૈ ઓર લોભ સે ભક્તિ કા નાશ હોતા હૈ। અને આ ત્રણ તૃણાવર્તના સ્વરૂપ છે અને જો તમે પોતે જોશો આ તૃણાવર્ત ઘર ઘરમાં આવ્યો છે, કેવી રીતે ખબર પડશે કે આપણા ઘરમાં એ તૃણાવર્ત આવ્યો, ખબર કેવી રીતે પડે, જો આ લીલામાં શું થયું, જ્યારે તૃણાવર્ત આવ્યો ત્યારે શું થયું, યશોદાજીને એનો ઠાકુર કૃષ્ણ ભારી લાગ્યો। આજે જો ઘર ઘરમાં તૃણાવર્ત છે, આપણને આપણા ઠાકુર ભારી લાગે છે, આપણો ધર્મ આપણને ભારી લાગે છે, આચાર વિચાર આપણને ભારી લાગે છે, વૈષ્ણવને અપ્રસ ભારી લાગે છે કે સેવા નહીં, હજી આચાર વિચાર અપ્રસ નથી, ઘરમાં બહુ સમસ્યાઓ છે, આપણને આપણો ઠાકુર આપણો સ્વધર્મ આપણને ઘર ઘરમાં ભારી લાગવા લાગ્યો, એટલે જ તો સેવા નથી થતી ઘરમાં, કેમ નથી સેવા પધરાવતા, તૃણાવર્ત આવ્યો છે આ કામ ક્રોધ ઈચ્છાઓ અને એ બધા તૃણાવર્તના લીધે આપણને આપણો સ્વધર્મ એ ભારી લાગવા લાગ્યો। આ તૃણાવર્તનું જ સ્વરૂપ છે અને ધ્યાન રાખજો આ તૃણાવર્તમાં શું થયું, ઠાકુરને ઉડાવીને લઈ ગયો, એટલે આપણા હૃદયમાં જે કંઈક ભાવ છે ભક્તિ છે એ ઠાકોરજી એ ભક્તિ એ તૃણાવર્ત ઉઠાવીને લઈ જશે। ધર્મ માટે સમય નથી, લોકો ટાળતા જ હોય છે, ઓલો નહીં બન્યો ઓલો વ્યાપારી દુકાનમાં બેસતો સુરદાસજી, ચાલ ભાઈ ઠાકોરજી કે દર્શન કરવે કે લીએ, એ હમણાં નહીં હમણાં નહીં, આવતા જતા વાર્તાજીમાં આવે છે ને પ્રસંગ, બહુ સરસ વાર્તાજીમાં પ્રસંગ છે, તમને સ્મરણ કરાવું, આવતા જતા ધોતી બંડી પહેરીને બેસે, તિલક વિલક લગાવીને જય શ્રી કૃષ્ણ કરતો જાય,
બધાને એમ લાગે આ વૈષ્ણવ છે એટલે એની દુકાનમાંથી બધા ખરીદારી કરવા લાગ્યા. સુરદાસજી તો ઉચ્ચ કોટીના વૈષ્ણવ છે, જાણી ગયા કે એક દિવસ શ્રીનાથજીના દર્શન કરવા નથી આવ્યા, ખાલી ખાલી આડંબર કરે છે. ચલ ભાઈ, ચલ શ્રીનાથજીના દર્શન કરાવ, ચાલ. અરે હમણાં તો આ દુકાન ખોલીને બેઠો, હમણાં કેવી રીતે આવું સુરદાસજી? એમ કરો રાજભોગમાં આવું. પછી રાજભોગનો સમય આવ્યો, ચાલો દર્શન ખોલવાની તૈયારી છે. અરે હમણાં નહીં, હમણાં તો હજી સુધી સવારથી બેઠો છું, કોઈ આવ્યો નથી, હવે તો ગ્રાહક આવવાનો સમય થયો છે. એમ કરો ઉત્થાપનમાં આવો. પાછો ઉત્થાપનનો સમય આવ્યો, સુરદાસજી કે ચલો ભૈયા સમય ભયો ઉત્થાપન કે દર્શન ખુલવે વાલે હે. અરે હમણાં નહીં, આ સાંજનો સમય, અહીંયા બધા ઢોર આવતા જતા હોય છે, આ એમને બધું મૂકેલું છે, આવીને કોણ ધ્યાન રાખશે, હું જ તો છું. એમ કરો શયનમાં આવો. હવે શયનનો સમય આવ્યો, ચલો. અરે હવે ક્યાં, હવે તો આ વધાવવાનો સમય આવી ગયો, એકલો છું, આ બધું સમેટીશ કેટલા વાગશે. એમ કરો મંગળામાં આવું. પછી બીજો દિવસ, ચલો. અરે સુરદાસજી હમણાં તો દુકાન ખોલી, હમણાં નહીં. એમ કરો રાજભોગમાં આવું. ટાળતો જાય, લોકો નહીં ટાળતા, એક દિવસ દુકાન છૂટે છે. પોતાની દુકાન, પોતાનો બિઝનેસ, કથા માટે કેટલા લોકો દુકાન બંધ કરીને બેસે છે, એક દિવસ છૂટતી નથી દુકાન. બોલો, એવા કમાવાની પાછળ એવા પાછળ પડ્યા છીએ, અને એ જે કમાવાની પાછળ પડ્યા છે એ બધું તો અહીંયા જ રહી જવાનું છે, અને સાચું જે કમાવાનું છે એ કમાવા આવે નહીં લોકો, અને જેની પાછળ પડ્યા છે એ તો બધું અહીંયા જ નષ્ટ થઈ જશે. હે ધનાની ભૂમ. આવું બોલા વ્યાપારી ત્રણ દિવસ કાઢી નાખે આમ ને આમ. સુરદાસજી કે હવે આને એમને નહીં માને, શામ દામ દંડ ભેદ. ભૈયા તું ચલ રહો હે કે નહીં તો અભી સબકો કહે દઉંગો કે યે એક દિન ભી શ્રીનાથજી કે દર્શન કરવે નહીં આયો, આડંબર કર રહો હે, કોઈ તેરી દુકાન મેં નહીં આયેગો. અને જ્યાં આવી મીઠી ધમકી આપી, અરે નહીં નહીં સુરદાસજી ચાલો ચાલો, દુકાનને બંધ કરીને પછી ઉપર ગયા. શ્રીનાથજીના દર્શન કરવા માટે સુરદાસજી લઈ ગયા, અને એ હતો લીલાનો જ જીવ. અને જ્યાં ઠાકોરજી શ્રીનાથજી બાવાના દર્શન થયા, એ દર્શન સાથે જ પ્રભુએ એવું કર્ષણ કર્યું, એવું કર્ષણ કર્યું, કારણ કે જો ખીચે, જો કર્ષણ કરે વહી કૃષ્ણ, એવી આસક્તિ ઠાકોરજીમાં થઈ ગઈ એ બન્યાને, એ વ્યાપારીને નિરોધ અવસ્થા સિદ્ધ થઈ ગઈ હે, એસા ઠાકોરજીને ખીચા. તમે સન્મુખ તો થાઓ ઠાકોરજીના, તમારું મન એ પ્રભુ આપને આપ ખીચશે, એમનું કામ જ ખેંચવાનું. હા અપની છબ બનાય કે જો મેં પિય કે પાસ ગઈ, અપની છબ બનાય કે જો મેં પિય કે પાસ ગઈ, છબ દેખી જો પિયા કી, છબ દેખી જો પિયા કી, અપની ભૂલ ગઈ. અપની છબ બનાય કે જો મેં પિય કે પાસ ગઈ, છબ દેખી જો પિયા કી, અપની ભૂલ ગઈ. રોજ સન્મુખતા હોય, ઘણા કે મન ન લાગે ને પછી શું સેવા કરીએ. અરે મન નથી લાગતું એટલે તો સેવા કરવાની છે, મન લાગી જાય તો પછી માનસી સેવા ન થઈ જાય. મન લાગે નહીં, જયારે ઈચ્છા થશે ત્યારે કરું, એમને તો ક્યારે ઈચ્છા નહીં થાય. તું સન્મુખ થે, સન્મુખ થઈશ તો અપને આપ બહિર્મુખતા દૂર થઈ જશે, કારણ કે એનું કામ જ ખેંચવાનું છે, તમારા મનનું કર્ષણ કરી લેશે. પણ તમે સન્મુખ તો થાઓ. છાપ તિલક સબ છીની રે મુષ્ટ, નૈના મિલાય કે. છાપ તિલક સબ છીની રે મુષ્ટ, નૈના મિલાય કે.
છાપ તિલક સબ છી દિયે મોસે નૈના મોસે નૈના મોસે નૈના મોસે નૈના મિલાય કે છાપ તિલક સબ છી દિયે મોસે નૈના મિલાય કે આમિર ખુશરો કા બડા સુંદર आमिर खुशरो की बड़ी सुंदर ये पंक्तियां बल बल जाऊं मैं तोरे रंग रीच बल बल जाऊं मैं तोरे रंग रीच बल बल अपनी सी रंग दी नीरे मोसे नैना मोसे नैना मोसे नैना मोसे नैना मिलाए गे अपनी सी रंग दी नीरे मोसे नैना मिलाए गे प्रेम घटी का मधवा पिलाए के मधवा पिलाए के मधवा पिलाए के प्रेम घटी का मधवा पिलाए के प्रेम घटी का प्रेम घटी का मधवा पिलाए मतवारी कर दी नीरे मोसे नैना मोसे नैना मोसे नैना मिलाए के ओ मतवारी कर दी नीरे मोसे नैना मिलाए के छाप तिलक सब छी नीरे मोसे नैना मोसे नैना मोसे नैना मोसे नैना मिलाए के छाप तिलक सब छी नीरे मोसे नैना मिलाए के एक बार उनके सन्मुख तो रहो सेवा तो करो तो वो तो कर्षण करना ही जानते हैं वो तो माथन चोर है मन की चोरी करने वाले हैं बस तुम अपनी इंद्रियों समेत उनकी सेवा करने में तत्पर बनो खुसरो निजाम के बल बल जइए खुसरो निजाम के बल बल जइए खुसरो निजाम
ખુસરો નિજામ કે બલ બલ જઈએ, બલ બલ જઈએ, બલ બલ જઈએ, ખુસરો નિજામ કે બલ બલ જઈએ, ખુસરો નિજામ કે બલ બલ જઈએ, મોહે સુહાગન કી નીરે મોસે નૈના, મોસે નૈના, મોસે નૈના, મોસે નૈના મિલાય કે, મોહે સુહાગન કી નીરે મોસે નૈના મિલાય કે, મોહે સુહાગન કી નીરે મોસે નૈના સુહાગન કીને રે સુના મિલાય, છપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાય કે, છપ તિલક સબ છીને રે મોસે નૈના મિલાય, ખુસરો નિજામ કે બલ બલ જઈએ, ને તો પિયાસ ને ના લડાઈ રે, ને તો પિયાસ ને ના લડાઈ રે, ઘરવાને ગવારી કહે સો કહે, ઘરવાને ગવારી કહે સો કહે, અમે તો પિયાસ ને, ઓમે તો પિયાસ ને ના લડાઈ રે, તો પિયાસ ને ના લડાઈ રે, તો પિયાસ ને ના લડાઈ રે, ખુસરો નિજામ કે બલ બલ જઈએ, ખુસરો નિજામ કે ખુસરો ખુસરો નિજામ, ખુસરો નિજામ કે બલ બલ જઈએ, ખુસરો નિજામ કે બલ બલ જઈએ, હોમે તો અનમોલ ચેલી કહા, તો અનમોલ ચેલી કહાય, તો પિયાસ ને ના લડાઈ, તો પિયાસ ને ના લડાઈ, ઓ ઘરવાને ગવારી કહે સો કહે, ઘરવાને ગવારી કહે સો કહે, તો પિયાસ, ઓ મે તો પિયાસ, ઓ મે તો પિયાસ ને ના લડાઈ રે, મે તો પિયાસ ને ના લડાઈ રે, મે તો પિયાસ ને ના લડાઈ રે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળ શ્રી સુખદેવજી મહારાજ તૃણાવ્રતના ઉદ્ધાર પછી ભગવાનના નામકરણ લીલાનું વર્ણન કરે છે. હવે યદુવંશીઓના એમના પુરોહિત શ્રી ગર્ગાચાર્યજી એ તો જાણતા હતા કે આ
વસુદેવ દેવકીજીના બાલક છે તો નામકરણ માટે સામેથી આવ્યા બ્રજમાં. નંદ યશોદાને વાત કરી કે આપના બાળકનું નામ આપવા માટે આવ્યા છે, ને પછી ગૌશાળામાં ગયા. કોઈને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ બંને બાળકોનું નામકરણ કર્યું. ગૌશાળામાં રોહિણીજીના ખોળામાં તો યશોદાનો બાળક અને યશોદાના ખોળામાં રોહિણી પુત્ર. ગર્ગાચાર્યજી દર્શન કરીને કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્તથે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. કે આ યશોદાના જે ખોડામાં છે એ રોહિણીનો પુત્ર છે, ને રોહિણીના જે ખોડામાં છે યશોદા નંદન એમનો બાળક છે. કારણ કે યશોદાના ખોડામાં છે પણ એ વારે વારે રોહિણીજીના મુખને જુએ છે, ને રોહિણીના ખોડામાં છે એ યશોદા તરફ એની દ્રષ્ટિ છે. અને બાળકની એક સહજ વૃત્તિ હોય કે એના માતાના મુખને એના મુખચંદ્રને જોતા કરે, એટલે એ જોઈને કે આ યશોદાનંદન છે અને આ રોહિણી પુત્ર છે. રોહિણીના બાળકને જોઈને કે આ પોતાના સ્વભાવથી ગુણથી પરિવારજને કુટુંબજનોને સાથીજનોને ખૂબ આનંદ આપશે, એટલે આનું નામ રામ, સાથે આની શક્તિની પણ કોઈ સીમા નથી એટલે આનું નામ બલરામ.